નમસ્કાર, રાજચક્રમાં આપનું સ્વાગત છે. હું છું સિદ્ધાર્થ. 1930થી લઈને 2005 સુધીના દાયકાના મહાન અમેરિકન નોવેલિસ્ટ વિલિયમ ગોડિસે કહ્યું હતું કે પાવર ડઝન્ટ કરપ્ટ પીપલ, પીપલ કરપ્ટ પાવર. અર્થાત રાજકીય વગ અથવા શક્તિ લોકોને ભ્રષ્ટ નથી કરતી, પણ લોકો રાજકીય શક્તિને ભ્રષ્ટ કરે છે. આપણા શાસ્ત્રોમાં પણ અને ઉપનિષદમાં પણ ભ્રષ્ટાચાર અને કૌભાંડ બાબતે ખૂબ જ સરસ ઉલ્લેખ કરાયો છે. એમાં પણ કહેવાયું છે કે આ ધરતી અને ધરતી પર જે સર્વસ્વ ઈશ્વરનું આપેલું છે તેનો જરૂર પૂરતો ઉપયોગ કરો, પરંતુ તેને પોતાની સંપત્તિ ના સમજો અને લાલચુ થઈને હડપી લેવાનું તો કદાપી વિચારો પણ નહીં. પોતાના હકનું ન હોય તે ધન સંપત્તિ કે ધાન્ય યેન કેન પ્રકારણ હડેપ કરવાની લાલસા કદાપી ન રાખવી. આ બધા કાવા દાવા કે કરતૂતો કરવા માટે કોઈ ઉચ્ચ શૈક્ષણિક લાયકાત કે MBA ડિગ્રી લેવાની જરૂર નથી હોતી. અતિશય લોભ કોઈ પણ જાતના મૂલ્યોની પરવા કર્યા વિના માત્ર ને માત્ર ધનને ઢગલા બનાવવા અને મેળવવા માટે અને ત્યારબાદ દૂષણોમાં ડૂબી જવું તે નફટ નરાધમોની નીતિ રીતિ હોય છે જે ભ્રષ્ટાચારીઓ હોય. ભ્રષ્ટાચાર એ સમાજ સંસ્કૃતિ અને રાષ્ટ્રના છુપા દુશ્મનોની એક ઓળખ પણ છે, પરંતુ લાગે છે કે ગુજરાતમાં કદાચ આ સિલસિલો રોકાશે ક્યારે તે સમજાતું નથી. હજુ તો મગફળી કાંડની કળ પણ વળી નથી કે પછી તુવેર આંચે સરકારના હાથ ધજાડે અને હવે તુવેરનું કંઈ થાય તે પહેલાં નવી ગોલમાલ ગુજરાત સમક્ષ ખાતર કૌભાંડના રૂપમાં સામે આવી છે. રાજકોટના જેતપુરમાં GNFCના સરદાર DAP ખાતરમાં 500 થી 1.5 કિલો ખાતર બોરીમાં વજન ઓછું નીકળતા ખેડૂત સમાજ તેમજ કિસાન કોંગ્રેસે ગોડાઉનમાં રેડ પાડી અને બધી બોરીની હાલત જોવા મળી હતી અને બધી જ બોરીની હાલત એવી જ હતી. રાજકોટના જેતપુરમાં ગતમી તારીખે 6 મેના રોજ ખેડૂતના ચેતનભાઈ દ્વારા DAP સરદાર ખાતર કિસાન સુવિધા કેન્દ્ર ખાતે આ ખરીદી થઈ હતી અને ખેડૂત દ્વારા પોતાના ઘરે આવી 40 બોરીની તોલ કરવામાં આવતા તમામ બોરીનો વજન 500 ગ્રામથી પણ ઓછો લાગતા તેને ગુજરાત ખેડૂત સમાજને જાણ કરવામાં આવી અને આ કૌભાંડના એધાણ સર્જાઈ રહ્યા છે. એક ખાતરની બોરીમાં 50 કિલો અને 120 ગ્રામ વજન હોવું જોઈએ, પરંતુ ગુજરાત ખેડૂત સમાજ દ્વારા ખેડૂતોના ઘરે જોઈ તમામ બોરીનો તોલમાપ કરતા બોરીમાં 500 થી 900 ગ્રામ ખાતરની ઘાટ જોવા મળી હતી અને આ ઘટ હોવાને કારણે પ્રશ્નો ઊભા થયા છે. તમામ ખેડૂત સમાજ ખાતર પર કેન્દ્ર થઈ તપાસ ત્યાં થાય એની માંગણી કરી રહ્યું છે. તમામ બોરીમાં વજન ઓછો જોવા મળતા ખેતીવાડી અધિકારી, તોલમાપ અધિકારી તેમજ મામલતદારને જાણ કરવામાં આવી. ખેડૂત સમાજની ટીમ દ્વારા ગોડાઉનની એક બોરી લઈ તેની તપાસ કરતા 1.5 કિલો સુધી એક બોરીમાં વજન ઓછું નીકળ્યું હતું અને આવી હજારો લાખો બોરીઓ હોઈ શકે. DAPમાં ખાતરમાં વજન હોવાનું GSFCના ડેપો સંચાલકે પણ સ્વીકાર્યું છે, તેમણે સ્વીકારવું પડ્યું છે. તેના દ્વારા જે ખાતર ખેડૂતોને આપવામાં આવ્યું હતું તેમાં વજન ઓછો થવાની ફરિયાદ તેમને મળી હતી અને ઉપરના અધિકારીને પણ તેમના દ્વારા જાણ કરવામાં આવી હતી. તો આ મુદ્દે આખરે શું કહેવું છે ખેડૂત આગેવાનોનું, સાથે સાથે સંકળાયેલા લોકોનું, રાજકારણીઓનું, પહેલાં એ સાંભળી લઈએ. આજે જેતપુર ખાતેથી સરદાર DAP ખાતરની થેલીમાંથી એક થેલી દીઠ 400 થી 500 ગ્રામ જેટલું ઓછું ખાતર કંપની દ્વારા જ આપવામાં આવતું હતું અને એનો પર્દાફાશ ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. આ સમગ્ર ગુજરાત વ્યાપી કૌભાંડ છે અને કંપની દ્વારા જ ઓછું ખાતર આપવાનો પ્રયત્ન કરી ખેડૂતો સાથે કરોડો રૂપિયાની ઠગાઈ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કાલથી આ મુદ્દે સમગ્ર ગુજરાતની અંદર ગુજરાત કોંગ્રેસ કિસાન અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મળીને આંદોલન છેડવાના છે અને ખેડૂતોને ન્યાય મળે એટલા માટેનો પ્રયત્ન કરવાના છે. વિસાવદરમાં ફર્ટિલાઇઝરના ડેપા ખાતે મેં આવ્યા, અહીંયા તપાસ કરવામાં આવી તો DAP ખાતરમાં 600 ગ્રામથી લઈ 900 ગ્રામ સુધીની વજન ઘાટી સરકારે આજે આદેશ કર્યા તપાસતા તો હજી સુધી અહીંયા પણ કોઈ આવ્યું નથી. મામલતદારશ્રીને અમે જાણ કરી કે અહીંયા ડેપોમાં તમે આવો, DAP ખાતરમાં સમગ્ર ગુજરાતમાં કૌભાંડ છે. વિસાવદરની અંદર અહીંયા DAPની ખાતરમાં 800-900 ગ્રામ જેવી વજન ઘાટી જગતનો તાત ખેડૂતનો દીકરો આજે વર્ષોથી કૌભાંડ ચાલતું હતું. અવારનવાર સરકારને રજૂઆત કરી, સરકારને ધ્યાન દોર્યું, તેને ખબર પણ હતી, પણ હજી સુધી સરકાર આ કૌભાંડ પકડવાને બદલે કૌભાંડિયાઓને છાવરતી એવું મને લાગે છે. કારણ કે આજે ખેડૂત હિતરક્ષક સમિતિ, અમારા ખેડૂતના દીકરાઓ, અમારા ખેડૂત સંગઠનો જનતા રેડ કરે, તપાસ કરે ત્યારે તમને ખબર પડે તમારા અધિકારીઓ તંત્ર ક્યાં ગયા છે, શેનો પગાર ખાય છે. તંત્રએ તપાસ કરવી જોઈએ. આજે ગુજરાતની અંદર જ્યાં જ્યાં ગોડાઉનો છે
ત્યાં ડીએપી ખાતર એનપીકે ખાતરમાં તપાસ થાય અને એક એક ગોડાઉન ખોલો અને દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. જે લોકો એમાં કૌભાંડ કર્યું છે, ખેડૂતના દીકરાને જે અન્યાય કર્યો છે, એની સામે ગુનો દાખલ થાય એવી મારી માગણી છે. ગઈકાલે સાંજે ગુજરાત ખેડૂત સમાજના ચેરમેન ચેતનભાઈ ગઢિયા છે, એનો મને કોલ આવ્યો અને એને ટેલિફોનિક વાતમાં જાણવા મળ્યું કે સરદાર જીએસએફસીનું જે સરદાર ડીએપી ખાતર આવે છે એમાં એક બાચકીએ લગભગ 200-300 ગ્રામથી લઈ અને 1.5 કિલો સુધીનો વજન ઓછો છે, એટલે 14 રૂપિયાથી લઈ અને 40 રૂપિયા સુધીનો આમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ત્યારે અમે આજે જે ખેડૂતોનો ભોગ બન્યા હતા એ ખેડૂતની રૂબરૂમાં એના ઘરે જઈને વજન કર્યો અને અહીંયા જે ગોડાઉનમાંથી માલ લીધો હતો ત્યાં પણ વજન કર્યો હતો. જે ખેડૂતની ફરિયાદ હતી એ સાચી થઈ રહી છે. મીડિયાની હાજરીમાં ઉપસ્થિતિમાં આ વસ્તુ આખી આખી થઈ છે, આખું મીડિયા જાણે છે અને પરિસ્થિતિ એવી થઈ છે કે સરકાર તુવેર કૌભાંડ અને મગફળી કૌભાંડ તો કરતી હતી પણ આ ન દેખાય, ભોળા ખેડૂતને ખબર ના પડે એવી રીતે છેતરવાનું કૌભાંડ. કારણ કે જીએસએફસી છે એ એક મહિનાની અંદર લાખો થેલીઓનું વેચાણ કરે છે, ત્યારે મોટો પ્રશ્ન એ છે કે એક થેલીએ 14 રૂપિયાથી 40 રૂપિયા સુધીનો ન દેખાય એવો ભ્રષ્ટાચાર કર્યો છે આ સરકાર, જે કૌભાંડ કરવા માટે અત્યારે આગળ આવી ગઈ છે. એવી રીતે તુવેર કૌભાંડ, મગફળી કૌભાંડ બાદ આ નવું કૌભાંડ, ખાતર કૌભાંડ આવ્યું છે. તો એક પછી એક વિવાદોનો વંટોળ શમી નથી રહ્યો. વારંવાર જે શરૂઆત થઈ હતી મગફળી કૌભાંડથી, ત્યાં હવે તુવેર પર વાત આવી. તુવેરની વાત હવે એની આગ શમી નહોતી કે હવે વાત ખાતર પર થઈ રહી છે. શું છે આના પાછળનું આખું કૌભાંડ છે કે કેમ, આને કૌભાંડનું નામ કેમ ના આપીએ અને જો આપીએ એના પાછળના કારણો શું છે, બધા પર અમે ચર્ચા કરીશું. અમારી સાથે ખાસ મહેમાનો સ્ટુડિયોમાં હાજર છે, તેમના ત્યાં અવગત કરાવી. અમારી સાથે કોંગ્રેસ તરફથી કૈલાશભાઈ ગઢવી હાજર છે. સર, સ્વાગત છે આપનું. પ્રશાંત ગઢવી રાજકીય વિશ્લેષક પણ છે અને ખેડૂતોના મુદ્દાઓને લઈને પણ બોલતા રહ્યા છે. ખેડૂત અગવાન બળવંતસિંહ પણ અમારી સાથે હાજર છે અને ભારતીય જનતા પક્ષ તરફથી શ્રદ્ધાબેન રાજપૂત, આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. પ્રથમ પ્રશ્ન, જેમ કે સરકાર સામે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, શ્રદ્ધાબેન ખાતર કોણ ખાઈ ગયું? જ્યાં સુધી ખાતર છે, ખાતર કોઈ ખાઈ ગયું છે કે શું છે કે કેમ વજન ઓછું થાય છે એની તપાસ તો આપી દેવામાં આવી છે. અને ભૂતકાળમાં બી જ્યારે સેમ્પલ ગુણવત્તા અધિકારીઓ દ્વારા લેવામાં આવ્યા છે અને કોઈ કંપની, કારણ કે કંપની આ ખાતર આપે છે, જે સરદારનું જે છે વચ્ચે સરદાર કંપની આવી ગઈ, એક કંપનીનું નામ લઉં છું, આ તો બીજી કંપનીના નામ દે છે. પરંતુ ભૂતકાળમાં બી જે લોકોએ આવું કંઈ કર્યું છે કે જ્યાં ખાતરો કે ગુણવત્તામાં કોઈ ઢાલમેલ કરી છે તો કોર્ટ કેસો થયા છે. આ સેમ્પલ સિલેક્શનની અંદર પણ જો કોઈ એવી અનિયમિતતા લાગશે તો એ કંપનીઓ ઉપર સરકાર કોર્ટ કેસ કરવાની છે, આ વસ્તુ સ્પષ્ટ છે. બીજી વસ્તુ, જ્યાં સુધી ગત ખાલી 3 મહિનાની વાત કરું, જ્યારે રવિ પાક માટે આપણે ખાતરોની જે વહેંચણી કરી છે, મુખ્યત્વે સરકાર જે છે એ 4 ખાતર વહેંચે છે, યુરિયા છે, ડીએપી છે, પછી એક એસએસપી છે અને બીજું પોટેશિયમ છે, બરોબર છે? તો એ જે એનું જે નિયંત્રણ હોય છે સરકાર પાસે હોય છે, યુરિયા, એમઓપી, ડીએપી અને એસએસપીનું. તો એની અંદર રવિ પાકની અંદર કોઈ પણ જેટલો બી ડિમાન્ડ કરી હતી ખાતરની કિસાનોએ, ખેડૂતોએ, એ દરેક ખાતર એમને પૂરું પાડવામાં આવે છે. કોઈ પણ અછતના પ્રશ્નો છે એ ગુજરાતની અંદર સર્જાયા નથી. હા, કોઈ પણ પ્રકાર સિદ્ધાર્થભાઈ, ખેડૂતો ખોટું બોલી રહ્યા છે હું એવું નથી કહેતી. આ એક સેકન્ડ સિદ્ધાર્થભાઈ, લેટ મી કમ્પ્લીટ. અત્યારે મુદ્દો શું આવ્યો છે કે જે ખાતરો છે એમાં વજન ઓછું, મગફળી કૌભાંડ થાય તેમાં ઢેફા મળે, સિદ્ધાર્થભાઈ, તુવેરના અંદર કાંકરા મળે અને ખાતર થાય એના અંદર ખાતર મળતું નથી અને આપ કહો છો તપાસ થઈ રહી છે. અચ્છા, મને આપ કહો કે મગફળી કૌભાંડમાં તપાસ ક્યાં સુધી પહોંચી? મગફળીમાં ખેડૂતો જોડે કોઈ અન્યાય નથી થયો. ખેડૂતોએ જે મગફળી વેચી હતી એ બધા જ પૈસા એના એકાઉન્ટમાં, ખેડૂત સાથે કોઈ અન્યાય થયો જ નથી, આ તો ખાલી ખાલી કાગારોળ કરી રહ્યા છે. નહીં મેમ, આપ જો આ વાત કહેશો તો મને આ પ્રશ્ન ઉદ્ભવવો પડશે. આપે આપે એક સ્ટેટમેન્ટ આપ્યું, આપે પોતે કીધું કે અત્યારે તપાસ ચાલી રહી છે અને આપ કહો છો અન્યાય થયો નથી. એક સેકન્ડ, હું તમને કાં તો આપ એક બાજુ રહો. નહીં સિદ્ધાર્થભાઈ, મને મારા વાક્યો કમ્પ્લીટ કરવા દો, પછી આપ મને સ્વતંત્રતાથી જેટલા પ્રશ્નો પૂછી શકો છો આપ પૂછી શકો છો, મોસ્ટ વેલકમ છે. પણ પ્લીઝ મને એટલીસ્ટ 10 સેકન્ડ આપો કે જેમાં મારી વાક્ય રચના આખી કમ્પ્લીટ કરી શકો. ઓકે, ખેડૂતોની જે મગફળી છે, ખેડૂતોએ ખૂબ સારી મગફળી આપી હતી, ગુણવત્તા તપાસ થયા પછી સરકારે મગફળી ખરીદે છે અને ખેડૂતોના પૈસામાં ઓનલાઈન ડાયરેક્ટ એમના એકાઉન્ટમાં પૈસા ગયા છે. વચ્ચે જ્યારે આ ખરીદાયને એ છે કે તુવેરના જથ્થા છે એની અંદર આપણે માનીએ છીએ કે કોઈ લોકોએ વચ્ચેથી ભેળસેળ કરી છે, એની અંદર પણ જે મગફળી કૌભાંડ થયું છે એમાં તાત્કાલિક એ લોકો જેલની પાછળ છે, તુવેર કૌભાંડની અંદર પણ જે લોકો ઇન્વોલ્વ હતા એ લોકો પણ જેલની પાછળ છે. મગફળીની વાત કરીએ, મગફળીમાં જે આગ લાગી હતી કેટલા લોકો પકડાયા, કેટલા લોકો સામે કાર્યવાહી થઈ? જો મગફળીની અંદર એ વખતમાં જેટલી બી
કાર્યવાહી થઈ છે એની અંદર જેટલા ભી લોકો ચોક્કસ આંકડો નથી આપણો અને બીજી વસ્તુ વાંધો નહીં બીજી વસ્તુ હવે તમે જો એને પોલિટિસાઇઝ કરવા માંગો છો એટલું કહીશ કે એની અંદર જે નાફેડના જે સરકારે જવાબદાર છે હું કા પોલિટિસાઇઝ કરું હા એની અંદર જે પડદગડી તાલુકાના હતા એ પણ કોંગ્રેસના સભ્ય હતા એ સિવાયના પણ હું અહીંયા કોંગ્રેસ બીજેપી નથી કરવા માંગતી સિદ્ધાર્થભાઈ લેટ મી કમ્પ્લીટ આ બધા ઇશ્યુ ડેવલપમેન્ટલ ઇશ્યુ છે વિકાસના મુદ્દાઓ છે અને ચોક્કસ આના ઉપર ખૂબ સારા કામો થવા જોઈએ એટલે દરેક વસ્તુને પોલિટિસાઇઝ કરવાનો મતલબ નથી મગફળી કૌભાંડની અંદર જો સરકારે રિસ્પોન્સિવનેસ લઈને કોઈ ચકાસણી ના કરી હોત લોકોને કોઈ સજા ના કરી હોત કે એમની ન્યાયના રસ્તે થવાનું છે ને બળવંતસિંહ આપનો પણ હું વર્ઝન લઉં બેન જ્યાં સુધી હું સમજાવું છું બેનનું કહેવું છે કે ખેડૂતોને કોઈ નુકસાન થયું નથી મગફળીની વાત હોય આની વાત તો તપાસની વાત એમણે કરી બીજી વસ્તુ એમનું કહેવું છે કે કોઈ સરકાર દ્વારા બિલકુલ પારદર્શકતા દાખવવામાં આવી છે આ જ વાત છે ને આના પર આપ જવાબ આપી દો બિલકુલ એવું ના કહી શકાય કે ખેડૂતોનું નુકસાન નથી કર્યું કારણ કે જે સબસિડી જે પૈસા ફાળવવામાં આવ્યા છે એ ખેડૂતના નામે ફાળવવામાં આવ્યા છે ખાતરથી આપ શરૂઆત કરો કેમ કે મુદ્દો આપણો ખાતરનો છે મગફળીની વાત પ્રશ્ન કર્યો એટલે મગફળીની વાત કરી પણ ખાતરની વાત કરીએ તો ખાતરમાં આ 300-700 ગ્રામ જેટલું ખાતર ઓછું નીકળ્યું છે આની સમયાંતરે અમુક છૂટછાટ ફરિયાદો થતી રહેતી હતી આજે વ્યાપકપણે એક મોટો જથ્થો હાથમાં આવ્યો છે આજે જે ખેડૂત આગેવાનો અને પાલભાઈ આંબલિયા દ્વારા જે કંઈ કાર્યવાહી કરી એમાં મોટા પ્રમાણમાં જથ્થો છે અને એના તપાસ બાદ આખા રાજ્યમાં ઠેર ઠેર જગ્યાએ આની તપાસ કરી છે જીએસએફસીએ પણ પોતે પણ અધિકારી દ્વારા પણ કરી અને બધા જગ્યાએ આ મોટા 5-7 જગ્યાએ આ આઈડેન્ટિફાય થયું છે એટલે એક બાબત આ છે હવે અમારો મુખ્ય મુદ્દો અમે જે આક્ષેપ કરીએ છીએ કે આ જે ચાર મુખ્ય આપણી કંપનીઓ છે હું કહી દઉં તમને જીએનએફસી ઇફકો ક્રિપકો અને જીએસએફસી આ અર્ધ સહકારી ક્ષેત્ર છે જેના ઉપર સરકારનું સીધું નિયંત્રણ હોય છે અને સહકાર ક્ષેત્ર સહકારમાંથી ચૂંટાઈને સભ્યો આવે છે અમે સતત કાયમથી આ આક્ષેપો કરીએ છીએ કે જે ગુજરાતનું સહકાર માળખું છે ખેડૂતો સાથે જે લેવડ દેવડ થાય છે આ અગત્યની બાબત છે સિદ્ધાર્થ કે ખેડૂતો સાથે જે સરકાર દ્વારા ડીલ કરવામાં આવે છે મુખ્યત્વે સહકાર ક્ષેત્ર દ્વારા કરવામાં આવે છે અને સહકાર ક્ષેત્રમાં એપીએમસી આવી જાય સહકારી બેંકો આવી જાય સહકારી માળખું આવી જાય દાખલા તરીકે નાફેડથી માંડીને અનેક સંસ્થાઓ સહકારની રચાયેલી છે હવે આ સહકાર ક્ષેત્રમાં તમે જુઓ છેલ્લા ઘણા વર્ષોમાં જે આમૂલ પરિવર્તન આવ્યું છે ત્યાં એક સમય હતો જ્યારે ખેડૂત આગેવાનો અથવા ચૂંટાયેલા જે સ્થાનિક ખેડૂતો બેસતા હતા એની જગ્યાએ હવે પરિવર્તન આવ્યું છે કે ત્યાં આગળ રાજકીય આગેવાનો બેસે છે કોંગ્રેસ હોય કે ભાજપના હોય અમારું પર્ટિક્યુલર નહીં ત્યાં કોંગ્રેસના પણ ચૂંટાયેલા હોય પણ બંને પક્ષના દિગ્ગજ નેતાઓ સહકાર ક્ષેત્રમાં પગનો જમાવડો છે આખા ગુજરાતની સામાન્ય જનતા અને ખેડૂતો જાણે છે કારણ માત્ર એટલું જ છે કે આ સહકાર ક્ષેત્રમાં ભ્રષ્ટાચારનો સૌથી મોટો મલિંદો છે એમાં દૂધનો મગફળી સરકારે ખરીદી છે પૂરતા ભાવ આપવામાં આવે છે 2000 રૂપિયા અકાઉન્ટમાં પહોંચી ગયા પછી કેમ ખેડૂત કાગારોળ કરે છે હા ખેડૂતને શા માટે બખાડો કરવાની જરૂર પડી એટલે બધું તો મળી ગયું છે બીજો બી પ્રશ્ન છે એમણે બહુ સારા હમણાં સહકારી ક્ષેત્રને જે સરકારની વાત કરીને એ ખૂબ વેલિડ પોઈન્ટ બળવંતસિંહ છે મને ખાલી એટલું આપ નોલેજ થોડું ક્લિયર કરો કે જે સહકારી ક્ષેત્રમાં જે ચેરમેનોની નિમણૂક થાય છે એમાં મંડળી વોટ આપે છે ને બિલકુલ આપે તો એ કિસાનની જ મંડળી હોય છે ને તો એ પોતાના આગેવાનો સહકારી ક્ષેત્રમાં પોતે જ ચૂઝ કરે છે ને તો એમાં આની 1 કલાકની ડિબેટ પણ ઓછી પડે કારણ કે એ વસ્તુ થોડું સમજાવો ના હું સમજાવું ને સહકાર ક્ષેત્ર આજે રાજકીય ક્ષેત્રથી એટલું બધું પ્રભાવિત છે અને એટલું બધી પૈસાની લેવડ દેવડ છે એમાં ખેડૂતોના પ્રતિનિધિઓ પણ સામેલ છે એટલે લે છે પૈસા હા હા બિલકુલ સાચી વાત છે એમાં એમાં અમે ક્યાં ના પાડીએ છીએ પણ એ તો એક આગેવાન જ થયો ને હું આગેવાન હોય હું પૈસા લઈ એમાં સામાન્ય ખેડૂતનો શું દોષ છે એક વસ્તુ હવે વસ્તુ આ રહી ખાતરની તો આ સીધી અને સુવ્યવસ્થિત ષડયંત્ર અને ભ્રષ્ટાચાર છે કારણ તમે એક હું કહી દઉં કે ખરીફ સિઝન જે હોય છે રાજ્યની એમાં 22 લાખ ડીએપીની થેલીઓ વપરાય છે 22 લાખમાં એક થેલીમાં 14 રૂપિયાનું થાય 500 ગ્રામ એટલે એવરેજ 14 લાખ 22 લાખ ગુણ્યા 14 રૂપિયા કરો કેટલા કરોડનું કૌભાંડ છે એને સીધા તાર અથવા સૌથી સીધા અગત્યની બાબત છે આજે જે સામે આવી છે મીડિયા દ્વારા કે જે જીએસએફસીના ગોડાઉનો છે એમાં જ ઓછું છે જે ખાનગી ધોરણે આજ આજ કંપનીનું આજ સહકાર ક્ષેત્રનું જે જાય છે ત્યાં ઓછું નથી એનો મતલબ છે સીધી એમની દેખરેખ નીચે સુવ્યવસ્થિત રીતે આયોજન કરેલું આ કૌભાંડ છે
કૈલેશ વિજય વાત બેને કહી, એમનું કહેવું છે કે આમાં નહીં, સરકારને તમે ડાયરેક્ટ જે છે તમે દોષિત ન ઠરાવી શકો, સરકાર પોતાનું કામ કરી રહી છે, કોંગ્રેસ આને કઈ રીતે જુએ છે? સૌથી પહેલા જીએસએફસી હોય યા જીએનએફસી હોય, એનું 100% હોલ્ડિંગ જે છે ગવર્મેન્ટ પાસે છે, પહેલી વસ્તુ. ઓકે, પબ્લિક ઇસ્યુમાં થોડાક શેર બજારમાં છે, પણ નોમિનલ છે, એ લોકો કંટ્રોલિંગ ઓથોરિટી નથી. હવે ભાજપનો હું મોડ ઓફ ઓપરેન્ડિસની વાત કરું, હવે 3-4 ગામમાં કમાન્ડો થઈ ગયા, એટલે આવી ચર્ચા મારા લોજિકલ નથી, પહેલાં તો સ્વીકારવા કોઈ તૈયાર નહોતા. ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારને બહુ નવો આયામ આપ્યો છે. એમણે શું કર્યું છે, કોર્પોરેટાઇઝેશન ઓફ કરપ્શન, કોર્પોરેટાઇઝેશન ઓફ કરપ્શન, એટલે કરપ્શનનો સેન્ટ્રલ મેનેજમેન્ટ ઊભો કર્યો છે, જેમાં એબ ઇનિશિયો, એટલે શરૂઆતથી જ એવો વાત, એવો આખો સિસ્ટમ ઊભી કરવાની જેમાં પૈસાનો વહીવટ યા ભ્રષ્ટાચાર યા બીજો છે ને, એ ઉપરથી બારે બાર પોલિટિકલ સિસ્ટમ એમને જતું રહે. એમને જેસે એક સિમ્પલ એક્ઝામ્પલ આપું, તમને એક નાનો એક્ઝામ્પલ આપું કે અંબાજી યાત્રાધામ વિકાસ બોર્ડ જે છે, એનામાં માન લો 200 કરોડનો પ્રોપોઝલ દ્વારકા માટે આવ્યો, દ્વારકા ડેવલપમેન્ટ માટે, તો સરકારે શું કર્યું, નહીં એકને 250 કરોડ કરો, 200 કરોડના કામ થયા, 50 કરોડ સરકાર કોન્ટ્રાક્ટરથી ડાયરેક્ટ બારે બારે લઈ લીધા. એમ જ આ ખરીદ કરેલી સંસ્થાઓ છે, એ ખરીદ કરેલી સંસ્થાઓ છે, એ સંસ્થાઓમાં સરકારે જે મગફળીની વાત કરી, એમની વાત સાચી બેન ને, ડાયરેક્ટ ખેડૂતને થઈ શકે નુકસાન ન થયું, પણ મને વસ્તુ બનાસકાંઠાના સુઈ ગામમાં જ્યાં જિંદગી પાછળ 5000 વર્ષમાં મગફળી નથી થઈ, ત્યાં કરે તમે 25 કરોડનો ખેડૂતોનો પેમેન્ટ કર્યો, તો એ સેના માટે કર્યો, એ પૈસા કેને ગયા, એ મગફળી ક્યાંથી આવી હતી, એટલે એમાં રાજસ્થાનથી બીજા બજારથી સળેલી મગફળીઓ લઈને પધરાવી દેવામાં આવી. એ જ રીતે મગ પાછા બીજું, હવે એનો હારમાળા ચર્ચા કરીએ, પહેલી માન લો મગફળીનો કૌભાંડ થયો, સરકારે કાંઈ ના કર્યું, એક બે નાના નાના માછલીઓ પકડી અને ખેલ ફીડલો વારી દીધો, 8 મહિના તો ઓફિશિયલ રિપોર્ટ નહોતો, તરત જ શું થયું કે આ બીજો કૌભાંડ થયો છે એનો તુવરદારનો. તુવરદાર તમે સમજો, તુવરદારનો સ્ટોક છે ને, એ ક્યારનો સ્ટોક છે, સ્ટોક પર ડેટ લખેલા છે, એ જ્યારે રાજસ્થાન મધ્યપ્રદેશમાં શિવરાજસિંહની સરકાર હતી ને, ત્યાંથી લોડ કરીને લાવેલા, એ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશનનો માલ હતો, એ ઉપાડી લઈને અહીંયા ભરવાનો આવ્યો, અને એનો ભાવ ને આનો ભાવમાં તફાવત છે, આ ભાવ ઊંચો અહીંયા સરકાર લઈ ગયો, એટલે એનો ડિફરન્સ તો પૈસા મારી પોકેટમાં લઈ ગયા. એ જ રીતે કેનાલ સિસ્ટમ ચેનલ છે, કેનાલ સિસ્ટમમાં કેનાલ ડિસ્ટ્રીબ્યુશન ચેનલ નર્મદાનું કામ ચાલે છે, એમાં શું કરે, ફિક્સ એનજીઓ ને કામ સોંપી દેવામાં આવે છે, એ એનજીઓ જ કામ કરે છે, એનો રેટ ફિક્સ કરેલો છે, એટલે એમાં ભાવ ઊંચા છે, અંડર ટેબલ કનેક્શન એનજીઓ થ્રુ પર સરકાર પૈસા જાય. ઓકે, રાઈટ. પ્રશાંતભાઈ, આપ આને કઈ રીતે જુઓ છો, શું આને કૌભાંડ ન કહી શકાય, કેવું ખોટું છે, શું છે? કૈલાસને સમજાવ્યું ને કે કોર્પોરેટ ભ્રષ્ટાચાર, એને સારી ભાષામાં ક્રોની કેપિટલિઝમ કહેવાય છે, કે બિઝનેસ ક્લાસ અને પોલિટિકલ ક્લાસની વચ્ચે એક ભ્રષ્ટાચારનો સેતુ બંધાય, વ્હાઈટનું પોલિટિક્સ, આ કાળું નાણું પાછું લાવવું નહીં, વ્હાઈટનું પોલિટિક્સ. એટલે આમાં વ્હાઈટનું પોલિટિક્સ એટલા માટે કે આ જે ડીએપી ખાતર જે છે એ કોઈક કેમિકલનું રો મટીરિયલ છે, એનાથી ઘણા બધા કેમિકલ બને છે, એટલે અત્યાર સુધી ક્યાંક ભ્રષ્ટાચાર જે થતો હતો કે બારોબાર અહીંથી અહીંયા પધરાવી દેવાનું, અને એને ઓવરરૂલ કરવા માટે નીમ કોટેડ ખાતર બનાવવાનું ચાલુ કર્યું હતું, એટલે નીમ કોટેડ જો બને તો એ કેમિકલમાં વપરાય નહીં, એટલે આ પછી એમાં ઇમ્પોર્ટેડ પાછા આવવાના ચાલુ થયા. આજે બારદાન આખા ઉતર્યા છે એ ઇમ્પોર્ટેડ ખાતરનું છે, અને એમાં બધામાં વજન ઓછું આવ્યું છે, એટલે એ નીમ વગરનું છે, નીમ કોટેડ નહીં હોય મારી એવી ધારણા છે, કારણ કે તો ને તો જ આમાં આવી રીતે આખો લોટ આખો જોબ આવો ફેલ આવ્યો છે, એટલે નીમ કોટેડ વગરનું હોવું જોઈએ, અને ક્યાંક બિઝનેસ ક્લાસમાં ડાયવર્ટ થયેલું છે, એટલા માટે જ આ એક આખું કૌભાંડ અને આખી ચેનલ છે. બીજું હું તમને કહું, આજે હું કોઈ પક્ષની વાત નહીં કરું કે ભાજપ કે કોંગ્રેસ ભ્રષ્ટાચાર, પણ અધિકારીઓ ઉપર કોઈ પણ જાતની રોક અત્યારે સરકારમાં નથી. નરેન્દ્ર મોદીની સરકાર જ્યારે 2001-2014 ચાલીને ત્યારે એ છે ને ઉપલા લેવલનું ભ્રષ્ટાચાર કરતા, જે ક્રોની કેપિટલિઝમ જેને કહેવામાં આવે છે, એટલે દંડો હતો, અને એમાં એવું હતું કે અમુક લેવલના નીચેના અધિકારીઓને કંઈ મળતું નહોતું, એટલે એ લોકોની સ્પ્રિંગ છટકી છે 2014 પછી, કારણ કે હું એમાં સાક્ષી રહ્યો છું. 2014 પછી સચિવાલયમાં જેટલો ભ્રષ્ટાચાર ચાલે છે, એટલે આખો એક દેશ ચાલી શકે, સાહેબ મારા શબ્દો સાંભળજો, આખો દેશ ચાલી શકે એટલો ભ્રષ્ટાચાર સચિવાલયમાં ચાલે છે. સુખદ મુખ્યમંત્રીની કેબિનની બાજુની જ કેબિનમાં ભ્રષ્ટાચાર ચાલે છે, એની રજૂઆત કરવામાં આવે છે, તેમ છતાં આજ સુધી કોઈએ ક્યાંય ધ્યાન દોર્યું નથી, એને ગણકારવામાં નથી આવ્યું. ઓકે, એટલે ક્રોની કેપિટલિઝમ જેની વાત આપે કહી છે, અને બીજી વાત આપ જે આનંદ કરે છે કે બહુ સિસ્ટમેટિક તરીકેથી કરવામાં, બહુ સિસ્ટમેટિકલી, હા, એટલે એને સિસ્ટમેટાઇઝ કર્યું છે. શ્રદ્ધામાન, પ્રશ્ન આ જ ઉભો થાય છે કે જો આપ આ કહો કે સરકાર આમાં નથી, સરકાર દોષિત નથી, તો અધિકારીઓની વાત હોય, કોઈ તો હોય જ, જો અધિકારીઓ દોષિત છે, જો અધિકારીઓ છે તો સરકાર શેના માટે છે, આપ શું કરી રહ્યા છો, એટલે આપનો લગામ, આપની લગામ, આપનો જે કાયદાનો ગાડીઓ કસાવો જોઈએ એ ભય એ છે નહીં, અને આ વાત તો પહેલા પણ બીજા ખાતાઓ માટે સીએમ પણ કહી ચૂક્યા છે કે ભ્રષ્ટાચાર કેટલા ખાતાઓમાં, મહેસૂલ ખાતામાં કેટલે વધી ગયું. હવે હું કહું,
સિદ્ધાર્થભાઈ જો હું અહીંયા કોઈ બી ભ્રષ્ટાચારીને છાવરવા માંગતી નથી, હું અત્યારે પણ કહું છું કે 500 ગ્રામ 1000 કિલો જે બી ઓછું નીકળ્યું છે એ કંપનીઓ ઉપર કોર્ટ કેસ સરકારે ભૂતકાળમાં કર્યા છે, અત્યારે બી કરશે. બીજી વસ્તુ, પહેલાં હું કૈલાશભાઈની વાતનો જવાબ આપી દઉં. અત્યારે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની અંદર એમની સરકાર છે, જેવી સરકાર ત્યાંથી ભારતીય જનતા પાર્ટીની ગઈને કોંગ્રેસની આવી ત્યારથી યુરિયાની કાલાબાજારી ત્યાં શરૂ થઈ ગઈ. યુરિયા રાજસ્થાનની અંદર કોંગ્રેસના મંત્રીના ત્યાંથી બોરે બુરા પકડાયા. મધ્યપ્રદેશની અંદર તો ખેડૂતોને યુરિયા માટે દંડા ખાવાના બી વારા આવી ગયા, એ વિઝ્યુઅલ્સ બી મીડિયાએ દેખાડ્યા છે. એટલે એ વસ્તુ પહેલાં નહોતી અને અત્યારે ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં શરૂ થઈ ગઈ છે. મધ્યપ્રદેશનું કોન્ટ્રીબ્યુશન આખા ભારત દેશની અંદર સૌથી વધારે છે. બળવંતસિંહ, 14% હશે એગ્રીકલ્ચર ગ્રોથ, 14% છે સૌથી વધારે આખા ભારતમાં જે એગ્રીકલ્ચર ગ્રોથમાં કોન્ટ્રીબ્યુશન મધ્યપ્રદેશનું છે. અત્યારે ત્યાં ખેડૂતોને કોઈ દેવા માફી નથી થઈ, એમના યુરિયા ચોરી લેવામાં આવે છે અને દુર્દશા થઈ. બીજી વસ્તુ, નીમ કોટેડ યુરિયા એટલા માટે શરૂ કરવામાં આવી હતી કે ક્યાંયથી પે. જો સિદ્ધાર્થભાઈ, આમાં શું છે કે જેમ આ છે ને આ ડિબેટમાં એક ક્વોલિટેટિવ એ સમજો કે જેમ વાત કરી બળવંતસિંહે કે સહકારી ક્ષેત્ર અને સરકારી તંત્ર, તો સહકારી ક્ષેત્રમાં બી જે ખેડૂત આગેવાન હોય છે એ વોટ આપે છે, પ્રજા વોટ નથી આપતી. સહકારી જે પેલો માણસ હોય છે એપીએમસીનો કે કોઈનો ચેરમેન ચૂઝ કરવા માટે, હવે જ્યારે બળવંતસિંહ કહે છે કે ના એમાં બી એમને લાગે છે કે ભ્રષ્ટાચાર એ પોતે એક વોટ માટે આપી શકે છે, તો એ પોતે ખેડૂત છે અને એની નીચે એના નાના નાના ખેડૂત ભાઈઓ બહેનો છે. તો હવે લોકોએ ત્યાં પોતાની જાતને અને પોતાના આગેવાનોને ક્વેશ્ચન પૂછવું પડશે. દરેક વસ્તુની અંદર જે તમે ભ્રષ્ટાચારની વાત કરો છો ને, માનવીય એરર દરેક દરેક જગ્યાએ જે નાની નાની આવે છે ને એ ખૂબ ખોટી છે. ત્યાં ગુણાત્મક કામ નાની નાની નહીં. સિદ્ધાર્થભાઈ હું એમ કહું છું કે આ ગુણાત્મક કામો કદાચ મારી સમજ ઓછી છે. નહીં સિદ્ધાર્થભાઈ હું એમ કહેવા માંગુ છું કે ગુણાત્મક કામો કરવાની જરૂર છે, કે ભાઈ કોને, સરકારને, અધિકારી, સરકારને બી કરવાની જરૂર છે, અધિકારીને બી કરવાની જરૂર છે, જે વોટ આપે છે એમને બી કરવાની જરૂર છે. આવા સહકારી ક્ષેત્રની અંદર આગેવાનોએ પણ રિસ્પોન્સિબિલિટી લેવાની જરૂર છે. આપ એક વાત કોઈ પણ ફર્ટિલાઇઝર કંપનીઓની આપે વાત કરી, હું આપને આપને ખબર જ હશે કે ફર્ટિલાઇઝર કંપનીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર 2000 કરોડ સબસિડી આપવાની વાત થઈ હતી. ઓકે, આપવામાં આવી છે. આ કંપનીઓનું આખરે શું થયું, કેટલી કંપનીઓ સામે કેસ થયા? હવે મને કેમ કે જાહેરમાં અત્યાર સુધી ખબર નથી કે કોઈ મોટો કેસ થયો અને કોઈ જેલ હવાલે થયો. ના ના, કોર્ટ કેસ થયા છે એની વિગત મારી પાસે નથી, પણ ભૂતકાળમાં કોર્ટ કેસ થયા છે. હું નામજોગ આપને વિગત આપી દઈશ. અત્યારે બી જે આની અંદર કંપનીઓની તરફથી જો ખાતર ઓછું આપવામાં આવ્યું છે તે ચોક્કસ ગુણવત્તા અધિકારીઓ ચેક કરી રહ્યા છે, એમણે પોતે સેમ્પલ લીધા છે અને કોર્ટ કેસ કરશે. તો કાઉન્ટર પ્રશ્ન મારો આ આપનાર છે કે 2017માં માહિતી ખાતા અધિનિયમમાં જે ફરિયાદો કરવામાં આવી હતી 1/5/2017માં, એમાં 1000 લેખિત ફરિયાદો આપવામાં આવી છે જે અધિકારી પાસે છે, ત્યાં કૃષિ અધિકારી પાસે. અત્યાર સુધી એમાં શું થયું છે? એમાં પણ કંઈક થયું નહીં કોર્ટ. એટલે મેં તમને સિદ્ધાર્થભાઈ શું કીધું કે તમે જે આ કહો છો ને, એટલે મારી પાસે આંકડા કઈ કઈ કંપનીઓ પર થયા છે નથી, પણ ભૂતકાળમાં કોર્ટ કેસો થયા છે એ વિગત છે. આ કઈ કઈ કંપનીઓ પર થયા છે એ વિગત હું તમને પછીથી આપી દઈશ અને અત્યારે આગળ થશે. કૃષિ ક્ષેત્રની કોઈ આ 4 કંપનીઓ પર કોઈ કેસ આજ સુધી થયો નથી. જીએનએફસી, જીએસએફ, ઇફકો, નહીં આજે પ્રાઇવેટ પ્રોવાઇડર્સ જે ને વજન ઓછું આપ્યું છે. એક સ્પેશિયલ કોર્ટ ચાલતી હોય, હા, આ લોકોની એક સ્પેશિયલ કોર્ટ હોય છે, એમાં અલગ અલગ પ્રકારના કેસ, પણ આવા વજનવાળા કેસ, બારદાનના કેસ, આ બહુ. એમાં શું છે, કોઓપરેટિવ સેક્ટરનો આખો માળખો કેવો છે કે કોઓપરેટિવ સેક્ટરમાં પહેલા રજિસ્ટ્રારને કમ્પ્લેન કરવામાં આવે, જિલ્લા રજિસ્ટ્રારને, જિલ્લા રજિસ્ટ્રારથી પછી એક અપીલ બોડી છે ગાંધીનગરમાં, એ અપીલ બોડીમાં જાય, ત્યાંથી પરિણામ આવે અને જો સેટિસ્ફાઈડ ન હોય કોઈ પણ સામે એક પાર્ટી, તો એ સીધો કોર્ટમાં, સીધી હાઈકોર્ટમાં જઈ શકે. આ તો પ્રોસિડ્યુરલ પાર્ટ છે, એનો ફોલોઅપ થાય છે. પણ તમે જે વાત કરી, તમે 1000-2000 કેસનો એપ્લિકેશન કરી, સુનવાઈ નહીં થાય, તમે સમજો એપ્લિકેશન થઈ ગઈ, સરકાર કે સાંભળવું છે? સરકાર તો બહેરી મૂંગી ને ગૂંગી છે. સરકાર કે, સરકારને ભ્રષ્ટાચાર સિવાય કઈ આવડે છે? ભ્રષ્ટાચાર સિવાય કઈ આવડતો નથી સરકારને. મુદ્દો એ નથી, બેને બહુ સારી વાત કરી કે મધ્યપ્રદેશમાં ખેડૂતોને દેવો માફ નથી. 2 દિવસ પહેલા જ અમારા ત્યાંના મિનિસ્ટરે 4 ગાડી લોડ કરીને લિસ્ટ આપી છે 21 લાખ ખેડૂતોને, નામ સહિત, ગામ સહિત, કે કયા કયા ખેડૂતોને કેટલા રૂપિયા માફ કર્યા. તમે જરા વાંચી લેજો ને પછી બેન તમારા મિનિસ્ટર વાત. ખોટી વાત છે, ક્રોસ કરો. અરે લઈને ગયા છે દઈને ઘરે આપી ગયા. અરે ખોટા આપણા ખોટી પસ્તી લઈને જતા રહો એટલે ના માની લેવાનું હોય કૈલાશભાઈ. તો 2 કિલોની પસ્તી ખોટી લઈને હું તમને અત્યારે માની લઉં કે કેસ છે? ના 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 ના, તું બી કહી દો કે સરકારે 22 કંપની પર કેસ કર્યો. મેં કહ્યું કે મારી પાસે યોગ્ય માહિતી આપે ત્યારે આપી. ના, ભાજપે ચેનલ ખરીદી લીધી છે. 2 કિલો પસ્તી લઈને તમે આપી દો એટલે એ સાચું સાબિત ના થાય. અમારા સમયમાં પાણી, ખાતર બધામાં કૌભાંડ જ થયું છે. તમારો વારો અત્યારે જે મન ફાવે બોલ્યો. કૈલેશભાઈ પેલા તો આપ આ શબ્દ આવો કે ચેનલ ખરીદી લીધી. મને બોલવાનું નથી તમે. નહીં નહીં, આવું નથી હોતું. કોઈ કોઈ ખરીદી લઈને કોઈ બોલે, સ્વતંત્રતા છીનવે છે. આ આ એ બોલતા હોય, આ વચ્ચે બોલો એટલે આપે ચેનલ ખરીદી લીધી. સ્વતંત્રતા છીનવે છે, હું નથી બોલતો. એને છૂને ના માટે મને બોલ. જવાબ આપીને આવ્યા છે. બીજી એમને વાત કરી કે આજ ગુજરાતમાં
મોટે પાયે કૃષિ ક્ષેત્રમાં, ખાસ કૃષિ ક્ષેત્ર જોડાયેલા ઘણી ઘણી કોઓપરેટિવ સંસ્થાઓ છે, એ સંસ્થાઓનો વહીવટદાર કોણ છે તમે સમજો? એ વહીવટદાર ભાજપના હોદ્દેદારો છે મેક્સિમમ મેક્સિમમ. તમને નવાઈ લાગશે સાંભળીને કે અમદાવાદ એડીસી બેંક છે ને, એ કોઓપરેટિવ સેક્ટર બેંક છે ને, તો એનામાં ડાયરેક્ટર બનાવવા માટે કેટલા રૂપિયા એક વોટરને એક વોટના માટે મળે છે એમ પૂછવા? એક ડિસ્ટ્રિક્ટ છે ચૂંટા માટે 3 કરોડ રૂપિયાનો ખર્ચ છે, શા માટે ડિરેક્ટરો ચૂંટાવા માટે 3 કરોડનો ખર્ચ સમજાવો. જો આંકડા જો એમણે કહી દીધા બરાબર એ જ રીતે ડાયરેક્ટર, આ તો કોઈ પ્રોપર બેંકની વાત નથી, કોઓપરેટિવ બધે પ્રેઝન્ટ છે ગુજરાતનું જે આખું માળખું છે એમાં ભ્રષ્ટાચાર નથી, વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચારો સહકારી સંસ્થાઓમાં છે એમાં આ સરકારના, એમાં મંત્રીઓથી લઈ ધારાસભ્યોથી લઈ સીધા ઇન્વોલ્વ હોય છે, સહકાર ઉપર સરકારનું પ્રચંડ પ્રભુત્વ છે અને એ છે જ આખા ગુજરાતની જનતા જાણે છે. પણ બેન કહે છે ને કે ભઈ સરકારને તો પગલા લેવા જોઈએ. હું એક વસ્તુ કહી દઉં છું, સહકારી ક્ષેત્રના ઇલેક્શન આમ પબ્લિક નથી કરતી, મારા વોટ આપવાથી સહકારી ચેરમેન નથી બનતો, પ્રશ્ન સાચો છે. અમે સ્વીકારીએ છીએ કે જે સહકારી આગેવાન છે એ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની સરકાર સાથે જોડાયેલા છે, બધા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, કોંગ્રેસ સાથે કોણ નથી જોડાયેલા? સિદ્ધાર્થ કોંગ્રેસના પણ છે, એવું નથી કોંગ્રેસના આગેવાનો પણ સહકાર ક્ષેત્રમાં છે, પરંતુ અત્યારે રાજ્ય સરકાર કારણ કે ભારતીય જનતા પાર્ટી આપે કહ્યું ને કે કોંગ્રેસ ના આગેવાનો છે, માની લીધું છે તો કેટલા સમય કરવાય? જેલ ભેગા કરી દો. કોઈ કોંગ્રેસ હોય કે ભાજપ હોય, કોઈને ભ્રષ્ટાચાર કરવાનો અધિકાર નથી મળતો, બરોબર છે? એવું નથી કે ભાજપ થઈ ગઈ કે કોંગ્રેસ થઈ ગયું એને કહી શકે, એને કોઈ વસ્તુ એ છે કે સહકારી ક્ષેત્રની અંદર જે પણ ચેરમેન ચૂંટાય છે એની જે વોટિંગ પદ્ધતિ છે, સામાન્ય વોટિંગ પદ્ધતિ પર વાત કરો, પણ જે કિસાનો છે એમને જેમને આગેવાનો સીધા મત છે, વોટિંગ પદ્ધતિ તો મને કોઈ લેવું તો ના, એ ચર્ચા થઈ ગઈ, ખેડૂત સીધો મત નથી આપતો, સહકારી મંડળીનો ચેરમેન મત આપે છે, એક વ્યક્તિને ખરીદવો એ તો આસાન છે, એક વ્યક્તિને ખરીદવો એટલે આપણે એટલે પ્રશાંતભાઈ આપણે આ માની લઈએ કે સરકારને કોઈ લેવું દેવું નથી, આ લોકોને લેવું દેવું છે, નહીં લેવા દેવા છે. નાફેડ જે નાફેડ કહે છે, નાફેડે આ વાત કહી દી કે ભાઈ અમને કઈ લેવું દેવું નથી, એક પ્રશ્ન સામે આવ્યો છે, એ હજુ મારે ખાતરી નથી કરી, સોશિયલ મીડિયામાં આજે આવી છે, 5-7 મારા ફોનમાં છે, એમાં જે આ વખતે જે વીમો મળ્યો, એક નવું ઉદાહરણ આપું હું, આ કેટલું સહકાર ક્ષેત્ર ચડેલું, જે ખેડૂતોને પાક વીમો મળ્યો છે, એક ખેડૂતને 1.5 લાખ રૂપિયા, 1,18,000 પાક વીમાની 5-7 સહકારી મંડળીએ ઇસ્યુ કરી, 5 એ ખેડૂતોએ જઈને બેંકમાં ખાતરી કરી, એને પહેલા મેસેજ આવી ગયો હતો 1.5 લાખનો, 1,18,000 કેમ મળ્યા, બેંકમાં એના 1.5 લાખ છે, એ બેંક કોને આપે છે? સહકારી મંડળીને આપે છે વીમો, અને સહકારી મંડળી ખેડૂતને ફાળવે છે. હવે 2 પોચો રાખવી, 2 ડોક્યુમેન્ટ રાખવા આસાન વાત છે, આ સહકાર ક્ષેત્રમાં ભ્રષ્ટાચારનું માળખું છે. મેં હજુ ખાતરી નથી કરી, મારા ફોનમાં છે અત્યારે 5-7 અંદર દાખલો મારા તાલુકાનો છે, તો આ આવું આખા ગુજરાતમાં કેટલું ચાલતું હશે? અથવા તો આપણા ખેડૂતો અભણ અશિક્ષિત હજુ મોટા પ્રમાણમાં જે 40 થી ઉપરના 50 થી ઉપરના ખેડૂતો છે એ ખેતી કરી રહ્યા છે. નવી જે નોંધણી થઈ છે ગુજરાતમાં એ આપને જણાવી દઉં કે એમાં 30 થી 40 વર્ષનો ખેડૂત જે નોંધાવવો જોઈએ ને, મહેસાણા જિલ્લામાં એક પણ ખેડૂત નોંધાયો નથી, એટલે આ સ્થિતિ છે ખેડૂતોની. રાઈટ, નાનકડા વિરામ માટે રોકાઈશું, વિરામ બાદ કૈલાશભાઈ આપનાથી હું શરૂઆત કરીશ અને ફરી આ મુદ્દા પર અમે વાત કરીશું કે આના પડઘા કઈ રીતે પડી શકે છે, શું છે આના પાછળ, શું એક પોલિટિકલ મોટિવેટેડ વાત ચાલી રહી છે, કેમ કે અત્યાર સુધી કોઈ નક્કર કાર્યવાહી કેમ દેખાઈ નથી રહી, જો કાર્યવાહી થઈ રહી છે તો પછી ક્યાં સુધી પહોંચી છે, કેમ લોકો સામે નથી આવી રહ્યા, શું મોટા માથાઓની પણ સંડોવણી છે કે કેમ, તેના પર પણ વાત કરીશું. રોકાઈશું વિરામ માટે.
તો બ્રેક બાદ સ્વાગત છે આપનું. અમે ગંભીર ચર્ચા કરી રહ્યા છીએ, કેમ કે આમાં વાત ફક્ત ખાતર ઓછું થઈ ગયું ત્યાં સુધી સીમિત નથી. આ વાત સીધી સીધી સહકારી ક્ષેત્ર સુધી પણ જતી હોય છે. સહકારી ક્ષેત્રના માળખા પર પણ વાત કરવી પડશે. ત્યાં કઈ રીતની કામગીરી થાય છે, ત્યાં શું ગરબડ ઘોટાળો થઈ રહ્યો છે, તેના પર પણ વાત કરવાની જરૂર છે. કૈલાશભાઈ, આ જે વાત સરકાર સહકાર ક્ષેત્રની વાત છે, તો શું સરકાર આ કહીને છટકી શકે કે આ સહકારી ક્ષેત્રમાં છે તો અમે કદાચ એના પર પ્રયત્ન કરીશું કે પગલાં લઈશું કે લેવાઈ રહ્યા છે? શું આટલું પૂરતું છે? સહકારી ક્ષેત્ર માટે ગવર્નિંગ એક્ટ છે આખો, કોઓપરેટિવ સોસાયટી એક્ટ, અને એને કંટ્રોલ કરવા માટે રાજ્ય સરકાર છે. એટલે સીધો રાજ્ય સરકારમાં ઇન્વોલ્વમેન્ટ છે, સરકાર પોતે હેન્ડલ કરી રહી છે. રાજ્ય સરકાર એમને કહી શકે કે અમારો કોઈ રોલ નથી, પહેલી વસ્તુ કહી દઉં. હવે સિસ્ટમ કેવી છે, ખેડૂતો જે છે એ મતદાન કરે છે. હવે અહીંયા ગામની મંડળીઓ છે, ખરા તો મંડળી છે ને, એ જે કબજેદાર હોય ને એની જ 5-7 માણસો 15 જે હોય એના જ વોટરો, અને હરફેર મેન્ટેન કરે તાકે બીજો ઘૂસે નહીં. એ પ્રમાણે અલગ અલગ સેક્ટર ધીરે ધીરે ઉપર જાય, સિન્ડિકેટ એ જ ચાલે છે. અને આ 99% સંસ્થાઓ છે એ ભારતીય જનતા પાર્ટીએ કબજો કરી લીધો, ભલે ડરાઈ ધમકાઈને કર્યો હોય, સંબંધ જોડે કર્યો હોય, એ છૂટાઈને કર્યો હોય, અને એનાથી હટી. મેં તમને અગાઉ કીધું જે ક્રોનિક કેપિટલની વાત થઈ, જે આજ એનો દુરુપયોગ થઈ રહ્યો છે. આ સીન કેવો છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની કોઈ સરકાર નથી. ખરા અર્થમાં જે સરકાર છે એક આઈએએસ ઓફિસર, રિટાયર્ડ આઈએએસ ઓફિસરની છે, જે આખો સરકાર ચલાવે છે, અને એ દિલ્હીના રિમોટ, બે રિમોટથી ચાલે છે. પ્રધાનમંત્રી ઓર એક અમિત શાહ, બેના રિપોર્ટથી ચાલે, અને એ રિપોર્ટ ચાલતી સરકારને જ્યારે જ્યારે ક્યાં રીતે કરપ્શનો કરાવવા કરવાને કરાવવા, એનો ડોરી સબ્જેક્ટ થાય. પોલિટિકલ નથી, ફેક્ટ છે, ધીસ ઇઝ નોટ પોલિટિકલ. એના પછી આજ એ જે કામ કરી રહ્યા છે એમાં આછા કોર્પોરેટ સેક્ટરનું બજેટ કોઈ નાનું નથી. આજ ગુજરાતનો કોર્પોરેટ સેક્ટર ટર્નઓવર છે ને એ 1.5 લાખ કરોડથી ઉપરનો છે. હવે આ માન લો 1% કરપ્શન થાય તો કેટલા રૂપિયા થાય તમે જો. એટલે આ એક સંયોજિત કરીને, પ્લાનિંગ કરીને આખો કરપ્શન નું આયોજન છે. તમે સિમ્પલ વાત કરું, આજે આપણે 50-500 ગ્રામ થી લઈને 1 કિલો સુધી વાત કરીએ, સાહેબ 80 કરોડ રૂપિયા આમથી આમ થઈ જાય. આની જવાબદારી કેની, આ પૈસા કેના પાસે ગયા? બીજી વસ્તુ, તમે બેગ ઉપાડો તો બેગમાં લખેલો છે કે 50.2 કિલો 200 ગ્રામ ગ્રોસ અને 50 કિલો નેટ વજન લખેલો છે, તો પછી કેમ ઘટે? ને બોરીને વજન કાઢીને વજન કરેલો છે. આ ક્યાં કૌભાંડ? હવે તમને કહું ક્યાં છે. સરકારે કીધું, તમને યાદ છે, પાછલા 5 વર્ષથી પ્રધાનમંત્રી જયારે દેશમાં નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી બન્યા છે, એક શબ્દ તમે ઘણા એના ભાષણ, અમે નીમ કોટેડ ગટાકા યુરિયા, એમની યોજના પણ છે. ના ના, યોજના પણ, યોજના શેના માટે છે? આ કરપ્શન કરવા માટે છે. નીમ કોટેશન ના કોટેડ નામ પર આપણે નીમ કોટેડ નો પણ ભાવ આવશે. આપે આરોપ મૂક્યો છે, આપ જવાબ આપો. પુષ્કળ સમય આપો, એક જ વાત પૂરી કરું. માન લો 50 કિલો થેલામાં આવે અને નીમ કોટેડ ને કારણે 50-51 કિલો થાય, તો 1 કિલો ને ક્યાં વાપરવા? એટલે અહીંયા ઘટાડીને ત્યાં ઉપર, એટલે નીમ કોટેડ નો આખો પ્રોસેસ છે ને ભ્રષ્ટાચારમાં જતો રહ્યો. આ એક ફેક્ટ છે. નીમ કોટેડ નો જે સિદ્ધાર્થ, જે સરકાર દાવા કરી રહી છે કે આ ઇન્ડસ્ટ્રીમાં નહીં વપરાઈ શકે, 2 દિવસ પહેલા વર્તમાન પત્ર કેનાલમાંથી જો ખેડૂતો પાણી લઈ લે તો તેમને તો જેલ ભેગા કરી દેવામાં આવે છે, તેમના સામે ધરપકડ કરી લેવામાં આવે છે. પણ આ રીતની જે કેસો કંપનીઓ સામે થયા છે, જે આમાં સામેલ છે, એ લોકો સામે કઈ રીતની કાર્યવાહી થશે? શું ફક્ત સહકારી ક્ષેત્ર ઉપર આપણે બધું નાખીને આને છોડી મૂકી દેવું જોઈએ? કોની જવાબદારી કરવી જોઈએ અને કઈ રીતે કરવી જોઈએ? આપના પાસે પણ હોવાનો. ઉદ્યોગોને મોટિવેશન આપવા માટે તારીખ પે તારીખ ચાલતી હોય છે. એ ઉદ્યોગ સાહસિકતાઓને કદાચ આ મોટિવેશન મળતું હશે. દરેક વસ્તુમાં તમે જુઓ ને, ક્યાંક ને ક્યાંક છેલ્લો નાનો માણસ બેચારો પીસાય. આજે ભ્રષ્ટાચાર બી થાય, કૌભાંડ બી ક્યાંય દેખાશે ને, તો કાલ ઉઠીને પકડાશે તો કોઈ તમને ક્લાસ 3 ક્લાસ 4 લેવલના એને ધરી દેશે. એક આખું વેલ પ્લાન્ડ ગેમ હોય, સરકાર કોઈની પણ હોય, એ પછી એ બંને બાજુની વાત કરું છું, એક આખો વેલ પ્લાન્ડ આ ગેમ હોય છે. હવે આજે મારે ઓલરેડી આમાં જે 4 કંપની ગણાય ને, ઇફકો, ક્રિપકો, જીએનએફસી, જીએસએફસી, મને મારી ઇફકોના એક અધિકારી સાથે વાત થઈ, એટલે એમણે કીધું અમારે ત્યાં રોબોટિક્સ પ્રોસેસ છે આખી, અને રોબોટ આખું વેઇટ ઓટોમેટેડ કરી અને એને પેક કરતું હોય છે. તો આમાં બહાર કોઈ વજનમાં કોઈ પ્રોબ્લેમ આવે જ નહીં એમ. એટલે જ્યાં વજન જ્યાં પેક થતું હોય એ રોબોટિક્સ પ્રોસેસથી થાય છે. એટલે એના કેલિબ્રેશનમાં કદાચ જો ટેકનિકલ એરર હોય, એટલે મને એવું લાગે છે આ એક પર્ટિક્યુલર લોટ જો એવો આવી ગયો હોય કદાચ કે જેમાં કેલિબ્રેશનની મિસ્ટેક હોય, તો કેલિબ્રેશનની જે મિસ્ટેક છે એ પછી અધિકારીઓ એને કેમ કે દોર્યું નહીં, એને સેટ કરી શકાય? એટલે જો મશીનનું કેલિબ્રેશન
ઇન્સ્પેક્શનમાં ઇસ્યુ હોય તો એ ટેકનિકલી જોવાનું છે, તો એ અધિકારીએ જોવાનું છે કે આ પ્રોસેસમાંથી પાસ થયું, જ્યારે ક્વોલિટી ચેક થતું હોય અને ડિલિવરી વખતે એ બધું ચેક થતું હોય તો એ રિમાર્કેબલ એક્શન્સને ત્યાં ટીકમાર્ક અધિકારીએ કયા બેઝ ઉપર મારેલી છે. એટલે ઘણીવાર એવું નથી હોતું કે ખાલી નેતાઓ ભ્રષ્ટાચારી હોય છે, ઘણીવાર અધિકારીઓની પણ આંખ આડા કાન હોય છે. સિંગલ લાઈન સિંગલ લાઈન જે વાત કરી પ્રશાંતભાઈ એમાં એમ કીધું આ આખા ગુજરાતમાં આ વસ્તુ આવી છે, કોઈ એક બે છો તો એક એરિયામાં હોય, એક એરિયામાં હોય, આખા ગુજરાતમાં ન હોય. બહુ બધા પ્રશ્નો છે, કેમ કે શ્રદ્ધાબેન આપ સાંભળી રહ્યા હતા, એક એક કરીને આપ જવાબ આપી શકશો. હું કૈલાશભાઈથી શરૂ કરીશ. કૈલાશભાઈ એવું કીધું કે રિમોટ કંટ્રોલ, તો મને ખબર છે કે આ દેશની અંદર 10 જનપદથી રિમોટ કંટ્રોલ 10 વર્ષ સુધી ચાલ્યું છે, એટલે તમે રિમોટ કંટ્રોલની વાત ન કરતા. બીજી વસ્તુ છે કે કરપ્શનની વાત, તો પ્લીઝ કોંગ્રેસ છે, કૌભાંડનું બીજું નામ જ છે, પર્યાય છે, સામાનાર્થી છે, એટલે મહેરબાની કરીને મારે પછી ગણાવવા નથી કેટલા કૌભાંડ છે. હા, હું પ્રશાંતભાઈની એક વાત સાથે, જે એમણે મારે કહેવાની હતી પણ હું કહેતો એ લાગત કે પાર્ટી તરફથી કહું છું અને બચાવ કરું છું, પણ બહુ સારું થયું કે પ્રશાંતભાઈએ એઝ અ ન્યુટ્રલી વસ્તુ વતવાળી વેઇટ મશીનનું કેલિબ્રેશન. કારણ કે અહીંયા આવતા પહેલાં મારે જે અધિકારી જોડે વાત થઈ એમણે એ જ કીધું હતું કે ભાઈ આમાં એવું હોઈ શકે કે આપણે તપાસ તો કરીએ જ છીએ, તો એમાં એક લેવલ એવું હશે કે કેલિબ્રેશનમાં ક્યાંક કોઈ એરર આવી હશે. કોર્ટ કેસ ભૂતકાળમાં બી થયા છે અને જો જાણી બુજીને કોઈ એરર કરવામાં આવી હશે તો કોર્ટ કેસ થશે જ, એ કોઈ નવાઈની વસ્તુ નથી. પરંતુ જે 500 ગ્રામનું જે વેઇટ છે, કારણ કે બહુ મોટો 500 થી અમુક જગ્યાએ તમે જેમ કીધું કે 1.5 કિલો, એમની પાસે જે 500 ગ્રામ સુધીની માહિતી આવી છે, 500 થી 800 સુધીની માહિતી આવી છે, 1.5 કિલો નહીં થાય. પણ એમણે બી મને આ કેલિબ્રેશન વાળી વસ્તુ કહી હતી, પણ જો હું કહેત તો એ બચાવ લાગત, તો પ્રશાંતભાઈ કીધું છે એ સાચું છે, તો એ ક્વોલિટી ચેક જે ગુણવત્તા ચેક છે એ થઈ રહી છે, એના ઉપર કામ થશે. બીજી વસ્તુ છે કે સરકાર છે એણે ખેડૂતોની જોડે ઊભા રહેવાનું હોય છે, એની જવાબદારી છે ને ખેડૂતોની જોડે ઊભી છે, એના માટે એને ઇરિગેશન હોય કે આ બિયારણ હોય કે આ ખાતર હોય. અત્યારે હાલમાં તમે જુઓ કે પેપ્સિકોનો બી એક ઇસ્યુ થયો હતો, મોટા પાયા પર ડિબેટ ચાલી, બધા લોકોએ સોશિયલ મીડિયા બધાય, પરંતુ શું હોય છે સિદ્ધાર્થભાઈ કે એ વસ્તુ ત્યાં ચાલી ગઈ અને જજમેન્ટલ ન બની ગયું કે સરકારે કરી. સરકાર પાસે જેવા કિસાન સંઘ ખેડૂતો બધાની ફરિયાદ આવી, વ્યાપક પ્રમાણમાં ફરિયાદ આવી, તો ભારત સરકારે અને ગુજરાત સરકારે એનો પોઝિટિવલી ખેડૂતો પર આ લોકો કંપનીવાળા કેસ કરી જ ન શકે, એમાંથી એક ખેડૂત ઉપર પાછો લઈ જશે, 3 ઉપર આપણે પાછા કરાવવાની કાર્યવાહી કરી રહ્યા છે. હું તમને ખાલી આ સમય એટલું સરકાર તરફથી કહેવા માંગુ છું કે કોઈ પણ એરર હશે, જે પણ કંપની કર્યું હશે, 500 ગ્રામની 100 ગ્રામ ખાતરની બી હશે, તો એના ઉપર કોર્ટ કેસ થશે. કોઈ પણ એરર હશે તો કામ થશે. તો મારો પ્રશ્ન પછી આપનાથી આ રહેશે કે વર્ષ 2016માં જ્યારે ડીએપી ખાતરમાં 10 કિલોના ડીએપી ખાતરમાં જે ડોલમાં લાગતા 20% પથ્થરો નીકળ્યા હતા અને આખું ઓગળી ગયું હતું, ત્યારથી ફરિયાદો નોંધાવવાની શરૂ થઈ છે. અને આમાં આંકડા પણ હું આપને આપી શકું છું, આમાં આંકડા પણ મારા પાસે મૂકેલા છે. આંકડા એવા છે કે ખેતી નિયામકે 1000 ફરિયાદો ફોજદારી કાર્યવાહી માટે નાફેડને વિનંતી પણ કરી હતી. અત્યાર સુધી ઔપચારિક રીતે મીડિયામાં આમાં કંઈ આવ્યું નથી. 2016થી વસ્તુ ચાલી રહી છે, અત્યારે લોકસભા ચૂંટણીની આરે અમે આવી ગયા છીએ, તબક્કો પતવાના છે એકબીજા પછી, અને અત્યાર સુધી આપ કંઈ કરી શક્યા નહીં. આજે ફોજદારી કેસની તમે વાત કરી, આજની આપ વાત કરો છો, આજે ફોજદારી કેસોની જે પ્રોગ્રેસ રિપોર્ટ છે અત્યારે મારી પાસે નથી, એ હું તમને આપી દઈશ અને ચોક્કસ આમાં કામ થશે એવું આપને કહું. 2016 થી જો થયું હોય તો અત્યાર સુધી કઈ તો થવું જોઈએ ને, કેમ કે આપની સરકાર છે, એક સેકન્ડ, વિકાસશીલ સરકાર છે, ભાજપથી પણ હું આપને કહું છું કે પછી તુવેરની વાત આપને કીધું. 2017માં મહારાષ્ટ્રની તુવેર ગુજરાતમાં વેચાઈ. બનાસકાંઠાના ખેડૂતે આને લઈને વાતપણી ખેતી નિયામકને ફરિયાદ કરી કે તમે કેમ મહારાષ્ટ્રથી લઈને અહીંયા વેચી રહ્યા છો, એના અંદર કાંકરા મળ્યા, એના અંદર ડેફા મળ્યા, એના અંદર બધું મળ્યું, એને લઈને આપ શું કહેશો? સિદ્ધાર્થભાઈ, મગફળીની અંદર પણ આજ ઘટના ઘડી છે, ડેફા ને કાંકરા ક્યાંકથી મગફળી આવીને વેચાય અને મહારાષ્ટ્રથી તુવેર ગુજરાતમાં વેચી રહ્યા છો, આ પરિસ્થિતિ કરી રહ્યા છો. એક વસ્તુ છે કે જે 85% નહીં, 85% કામ સારું, હું એવું નથી કહેતી કે 100% ક્યાંય એરર નથી આવી, 85% ખૂબ સારી રીતે પતી છે. ક્યાંય જે લોકો આવી ચમરબંધી કરે છે અને સિસ્ટમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરે છે, 2-3% લોકો, એ લોકોને પણ કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ આ કહ્યું હતું કે નાફેડને ફરિયાદ મેં કરી છે, એનું શું થયું? એનું કંઈ થયું નથી.
દેખો મગફળીની અંદર દોષિતો જેલની પાછળ છે, તુવેરની અંદર સાતથી વધારે દોષિતો જેલની પાછળ છે, આગળ કાર્યવાહી થઈ રહી છે, જેલ પાછળ છે કાર્યવાહી થઈ રહી છે. બિલકુલ અમારા તો કોઈ ધ્યાનમાં નથી. સિદ્ધાર્થ, આ એક પ્રકારનું યુદ્ધ સરકારે છેડી દીધું છે. સરકારે એમ કહે છે કે આવો તમે અમારી સાથે લડો અને સાબિત કરો, અમે તમને સામે પ્રૂફ કરીએ છીએ કે આમાં અમારો દોષ નથી. આ એક પ્રકારનું યુદ્ધ ચાલી રહ્યું છે ખરેખર. હા, પણ એક સારી વાત છે, માની રહ્યા છે કે એવું થઈ રહ્યું છે, એના માટે હું એમની દાદ આપું. સરકાર અથવા સરકારના પ્રતિનિધિઓ એવું કહેવા માંગે છે કે તમારે સાબિત કરવું પડશે કે અમે ભ્રષ્ટાચાર કરીએ છીએ, આ ખોટું ચાલે છે. તો ખેડૂતો કે સામાન્ય પ્રજા પ્રશાંત બિલકુલ સંક્ષેપમાં નાયક પિક્ચર કે ભ્રષ્ટાચારો આ જે તંત્ર છે એની સામે લડવા માટે તૈયાર છે. ઓકે, નાયક નાયક કે તરત જ એલિગેશન કરશે. ઓકે, તમને બોલો પ્રશાંતભાઈ, પ્રશાંતભાઈ ઓકે, પ્રશાંતભાઈ પ્લીઝ. અત્યારનું આખું રાજકારણમાં કેવું, નાયક પિક્ચરમાં બહુ તોફાન થાય છે, બસો સળગાવે છે, ચક્કા જામ થઈ જાય છે, અનિલ કપૂર કેમેરાથી શૂટિંગ કરતો હોય છે, અને અમરીશ પુરી જ્યારે સીએમ હોય છે, પોલીસ કમિશનર માઇક એને વાયરલેસ પર એમ કહે છે કે સર આવું થાય છે તો ટીયર ગેસ છોડું, ફાયરિંગ કરું. એટલે જે બસ ડ્રાઈવર છે એ મારા સમાજનો છે, સામેની બસ વાળો મારા પાર્ટીનો છે, સ્ટુડન્ટ છે મારા પોલિટિકલ પાર્ટીમાં ઉપયોગ થાય છે, બસો જલતી હૈ તો જલને દો, દો ચાર દુકાને જલતી હૈ તો જલને દો, દેશ કો કુછ હોને વાલા નહીં હૈ, દો દિન રુકેંગે સબ શાંત હો જાયેંગે. અત્યારનું રાજકારણ આની ઉપર છે. બોલિવૂડ નથી આપ ભાઈ, બોલિવૂડ સાથે બોલિવૂડ છે, ભાજપ કોંગ્રેસ આખું બોલિવૂડ થી ભરેલું છે. તમે રાજનીતિ સાથે ના સરકાવો, આ વાતનો મને બહુ વિરોધ છે ભાઈ. આ તમે આટલી ગરીબી કેમ ના કરો? તમે લોકો ગરીબા રાખો ઉપર ઉપર, પણ આપણે રોકી ના શકો કોઈને બોલતા. વસ્તુની અંદર એન્ટરટેનમેન્ટ ફેક્ટર ના લાવો. અરે કોઈ એન્ટરટેનમેન્ટ નહીં, સત્ય હકીકત છે આ બધી. કોઈ સત્ય હકીકત નથી પ્રશાંત ભાઈ. તમે દરેક વસ્તુને ડેવલપમેન્ટલ મુદ્દાને આ રીતે જો તમે એન્ટરટેનમેન્ટ કરશો, કહો નહીં ચાલે. પાક વીમા માટે રોજ ખેડૂતો વિચારા કરે છે. તમે જ્યારે હોય ત્યારે ખાતર ઓછું થઈ જાય, ડેવલપમેન્ટ મુદ્દો કેવી રીતે તમને સમજાય? સાચી વાત છે, પણ આનો એ મતલબ નથી કે દરેક મુદ્દાને તમે ફેરવીને એન્ટરટેનમેન્ટ કરો. ઓકે, ચલો હવે એન્ટરટેનમેન્ટ નહીં, અમારા રીઅલમાં અમે લોકો જ વચ્ચે જઈએ છીએ. તમે બધા એસી ખેડૂત આગેવાન બોલ છો, બળવંત સિંહ એન્ટરટેનમેન્ટ કરો છો, તમને કહું છું. નહીં નહીં, ઓકે, સરકાર દ્વારા દોહાવ કરવામાં આવે છે, ખેડૂતોની સરકાર છે, ખેડૂતોનો અમે સારું કામ કરીએ છીએ એટલા માટે અમારે પાણી માટે લડવું પડે છે, આખા ગુજરાતમાં ટેકાના ભાવ માટે લડવું પડે છે, ખાતર માટે લડવું પડે છે, શેના માટે અમારે બાકી રહે, સબસિડી માટે લડવું પડે છે, વીમા માટે લડવું પડે છે. બેન આ સતત એવું તો મને ખવાઈ ગયું છે, તમે દિલ પર આજ મને કહી દો કે બધું 100% ખવાઈ ગયું છે, કશું કરું તમે સરકારે કહી દો, અત્યારે કહી દો બરોબર. ના ના, બિલકુલ સબસિડીઓના નામે તે પણ 100% ખવાઈ જાય તો રાહ જોઈએ? તમે તમે એવું સાબિત કરો છો કે 100% ખવાઈ જશે? નહીં, આ આ જેટલા જેટલા 5% ખવાયું છે, ચલો જેટલા પણ છે ખેડૂતોને લગતા સાંપ્રત પ્રવાહના એક સીઝનના ખેડૂતોને લગતા જેટલા પ્રશ્નો છે, એને પાણીની જરૂર પડે શરૂઆત, ખાતરની જરૂર પડે, મૂડીની જરૂર પડે સહકારમાંથી લેવાની છે, એને ટેકાના ભાવની જરૂર પડે. આખું તંત્ર, આખું તંત્ર ભ્રષ્ટાચાર. આ માત્ર ગુજરાતની વાત નથી, આખા દેશના ખેડૂતોની પોઝિટિવ ભ્રષ્ટાચાર કરવા સિવાય અને ભ્રષ્ટાચારને સાવરવા સિવાય આ તો શ્રદ્ધાબેન એવું નથી ભાજપની, કાલે કોંગ્રેસની સરકાર હશે ચાલતું હશે તો અમે કોંગ્રેસ સામે પણ લડશું. અમારે અમારે કોઈ પાર્ટી સાથે લેવા દેવા નથી. પાર્ટી સાથે મૂળ મૂળ પ્રશ્ન એ છે કે ખેડૂતોનું શોષણ થાય છે, ખેડૂતના નામે શોષણ થાય છે, અને ખેડૂતોના નામે લાખો અબજો કરોડોની સબસિડી ઉધારાય છે અને એના નામે આ ભ્રષ્ટાચાર. બીજો પાસો પણ જોઈ લઈએ. કૈલાશભાઈ, આપણે બહુ ગંભીર આક્ષેપો મૂક્યા અને ઠીક છે, આ વિપક્ષમાં શું આપનું કામ છે, મને આપ એક વાત કહો કે જો સરકાર આટલું બધું અને સરકાર આટલી બેલગામ થઈ ગઈ છે તો આપ શું કરી રહ્યા છો? લીડરશીપ કોંગ્રેસ ની મોટિવેશન, કોંગ્રેસ મુદ્દો ના આપે તો ક્યાં જાય? એક વસ્તુ સમજો, કોઈ પ્રસંગ આજ માન લો કને બાપુ બેઠા છે, હવે એ બલવંતસિંહ પોતે ખેડૂત આગેવાન છે તો ખેડૂત નેતા થયા ને, એ જે ખેડૂતોને મુદ્દા લઈને જાય, ખેડૂતોને જોડાય છે એ રીતે આજે અમારા ધારાસભ્ય માન લો કે આ ચાલ પછી તુવેરદારની હોય
એ આજનો ઇસ્યુ હોય. આ બધા અમારા નેતાઓ બધા ફોડ પાડી છે. આપ જેટલા પાલામલિયા અમારો નેતા છે પાટી. શ્રદ્ધાબેને કીધું કે જેમાં કોંગ્રેસના નેતાઓ પણ સંડોવાયેલા છે એમના સામે આપે શું કાર્યવાહી કરી? આપ કે બધા ભાજપમાં આવી ગયા. સરકાર કેની છે મારી કસમ છે. એક મિનિટ. સરકાર કેની છે? અને એમની છે. એમને તો પ્રશ્ન કરી જ રહ્યા છે. એમને પૂછી રહ્યા છે. એ જેલમાં જવાબદારી કેની છે? એસો એ લોકો શું? એટલે બધા ભાજપમાં આવી ગયા. આપ ઉપર. ના એ લોકો ભાજપમાં તો લઈ ઈ નહીં. બીજી વાત કરું. એસો ભજન મંડળી ચલાવે છે. એક્શન નથી લઈ શકતા. હા. એમના પાસે તો કામ નથી. ના સરકાર કે હવન કરે છે. હવન કરાવે છે. હવન કરાવે છે. હવન કરાવે છે. દિગ્વિજય સિંહ બનાવે છે. એટલે ભજન ભજન કહેશો તો હું કહીશ કે દિગ્વિજય સિંહ હવન કરાવે છે. ના ભજન અત્યારે સરકારની વાત સાચી છે. કૌભાંડ ધરે છે કોઈ જવાબ નથી. એમની વાત સાચી છે. જ્યારે દેશનો મહાન આઈપીએસ ઓફિસર એક સાધ્વી ના શ્રાપ થી અગર સહી થઈ જતો તો અમારે દિવ્ય સિંહ નું બીક લાગે. સાધ્વી ના ખેતરો ના ખેડૂતો ને લાગે વળગાય નહીં. હવે ખેડૂતો વાત કરું. સાહેબ ગુજરાત ના કિસાન મને આપ આખો કેમ આપના આપના વિપક્ષ તરીકે આપના રોલ ની અસર કેમ નથી થઈ? મને આટલું ગુજરાત ના કિસાનો આટલી પીડિત જનતા છે આટલું બધું છે વિપક્ષ શું કરે છે પછી? મને તો આ નથી. ગુજરાત ના કિસાનો ને આ ભારતીય જનતા પાર્ટી ને બેચારા બનાવી દીધા છે. સવાલ છે તમારો સર કે કોંગ્રેસ ની જે સામાન્ય જનતા વિપક્ષ જો આટલું નબળું છે તો આવા વિપક્ષ ની જરૂર ગુજરાત ને છે. કોંગ્રેસ વધારે મજબૂત થઈ અને હવે તો તમારા પાસે સીટો પણ છે સાહેબ. સૌરાષ્ટ્ર માં જ્યાં ખેડૂતો પીડાયેલા ત્યાં સીટો છે હવે આપણા પાસે. કૈલાશભાઈ આપણે બીજેપી બેંગિંગ કરી વાંધો નથી એના, પણ શું કોંગ્રેસ પણ ના છૂટી શકે? મારી જવાબદારી પૂર્વક સ્વીકારું છું આ વાત. આજ અમને ખેડૂતો મત આપ્યા છે. ના ના મત આપ્યા છે અને આમ સરકાર ના સાંભળે એટલે અમે રોડ પર છીએ અને રોડ પર લડાઈ લડી જાય ખેડૂતો. એટલે આ કૌભાંડો જેટલો નીકળ્યા છે પૂછી લો. પરંતુ બેટા કોંગ્રેસ આગેવાનો છે. પાલામલિયા કોંગ્રેસ નો કાર્યકર્તા છે. અચંત છે અને સતત રીબળિયા હર્ષદ રીબળિયા લડી રહ્યા છે. હર્ષદ રીબળિયા એ આમ ધારાસભ્ય છે. એ બધા અમારા કરી. હવે એક વાત પૂરી કરો. એક મિનિટ. હવે આવી પાછો પોઈન્ટ શું છે? શું પોઈન્ટ છે? મારો પોઈન્ટ એ છે કે આજ ગુજરાત ના કિસાનો ને ભારતીય જનતા પાર્ટી બેચારા કરી નાખ્યા છે. આજ પરિસ્થિતિ થઈ ગઈ. આજ એની પરિસ્થિતિ એવી છે કે એ લોકો બેચારા કોઈ પણ ડિમાન્ડ કરે છે ને તો ભાજપા એને કરપ્શન નાની હોય છે. એક્ઝામ્પલ વાત પૂરી કરી દઈશ. ભાવનગરમાં ખેડૂતો એની સાચી હકની જમીન રિટર્ન માંગી અને અહીંયા આંદોલનમાં બેઠા તો સરકારે 302 અને 307 ના કેસ કર્યા. શરમજનક ઘટના છે સાહેબ. ગુજરાતના ખેડૂતો પર કેસ. પણ આપને આ નથી લાગતું કે વિપક્ષ તરીકે જો આપ સરકારને મજબૂર ના કરી શકો જેમ કે એ જ્યારે વિપક્ષમાં હોય છે આપ લોકોને મજબૂર કરી દે છે. બહુ જ લોકતંત્ર ની અંદર એક મજબૂત વિપક્ષ હોવો જોઈએ એની હું સમર્થનમાં છું. પણ મને એટલું દુઃખ છે તો કૈલાશ મને બોલવા દો કાતો ના જ બોલવા દો. તમે અમને મહિલા સમજીને આટલું બધું અમારું અપમાન કરો તો ના ચાલે ને. ઓન અ લાઇટર નોટ નાની છું પણ બોલવા તો દો. ઓન અ લાઇટર નોટ કીધું મેં વાંધો નહીં. હું એમ કહું છું કે લોકતંત્ર ની ખૂબી જ એ જ છે. પ્લીઝ એટલે જો પેલા તમારા પ્રિયંકા ચતુર્વેદી પ્રિયંકા વાડ્રા નો એટલે જતા રહ્યા. પણ ગુજરાત ની અંદર કોંગ્રેસ પાસે નથી નેતા નથી કાર્યકર્તા. એટલે શું થાય કે બળવંતભાઈ સાંભળો ના ના એટલે કોઈ પણ ઇસ્યુ ઉભો થાય બરોબર છે લોકો પોતાની વાત લઈને આવે. કોઈ કર્મચારીનો ઇસ્યુ હોય પછી ગવર્નમેન્ટ સોલ્વ જ કરી નાખે. પણ આગળ આઈને પરેશ દાનાણીભાઈ ઉભા થઈ જાય થોડું કંઈક કંઈ ઇસ્યુ આવે એટલે પાછા પરેશ દાનાણીભાઈ. એટલે ક્રેડિટ લઈને છે લોકોના કામોની ક્રેડિટ પણ કોંગ્રેસ લઈ લેતા હોય છે કે આ એક જે ક્રેડિટ ના લો આપ ઉભા થાઓ ક્રેડિટ ના કામ માટે છે ને. એટલે અક્ષર ચલો અને લોકો છે ને પોતાની માને એટલે ખેડૂત એટલે 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 ખેડૂત આંદોલન કરે ખેડૂત રજડે મરે અને પછી આગળ આવી જાય કોંગ્રેસ કાર્યકર્તા અને કે ના અમે હતા કાર્યકર્તા છે નહીં કોંગ્રેસ પાસે નેતા નથી નેતા જે પણ કાર્યકર્તા નથી કોઈ છે નહીં અને જે ભી છે ને થોડો ઘણો પ્રચાર અત્યારે આપના પાસે બધા કોંગ્રેસ ના છે. સિદ્ધાર્થભાઈ અને હું તમને કહું છું કોંગ્રેસ જે થોડી ઘણી જીવિત છે ને ગુજરાતની અંદર. નહીં નહીં મને 10 સેકન્ડ આપો. કોંગ્રેસે
જૂઠી વાત ને હું માની લઉં તો એમને હમણાં જે આજ જે કૌભાંડ થયો ખાતર નો આ તુવર નો થયો અને મગફળી નો થયો એ કૌભાંડ નો વ્યક્તિ જવાબદારી ભાજપ સરકાર લેજો સત્તામાં છે સત્તાનો વ્યવહાર છે સત્તા જવાબદારી ઓકે રાઈટ ઠીક છે તો તમે લ્યો છો જવાબ એક કૌભાંડ તમારા છે પારદર્શક સરકાર તરફ જવાબદારી હું કહું છું જવાબદારી લોક સરકાર તરફ છે ઓકે કૌભાંડ કૌભાંડ નહીં કૌભાંડ સરકાર કરી દીધું તો તમે આખું વસ્તુ ઓફિશિયલ આવી ગયો તો નહીં નહીં આપે વચ્ચે કીધું નહીં મેં કીધું કે વચ્ચે બોલશો તો બસ મને એટલું સમજાય એની અંદર પૂરતી તપાસ કરીને દરેક ચમરબંધી ને ન્યાયિક હિરાસત કેટલા ચમરબંધી ને બંધ કરાય બેન ભાઈ હું જજ નથી ને ચાર્જશીટ મારે દાખલ કરવાનું નથી તમે પ્રતિનિધિ છો તમે બીજેપી ના પ્રતિનિધિ એનો મતલબ ઓકે છેલ્લી છેલ્લી કોમેન્ટ છેલ્લી કોમેન્ટ પ્રતિનિધિ આ ઓકે પ્રશાંત ભાઈ પ્રતિનિધિ આ ઓકે પ્રશાંત ભાઈ સાચી વાત કરો તમે એક સેકન્ડ પ્રશાંત ભાઈ એક બાજુ ખેડૂત એક બાજુ ખેડૂત એક બાજુ સહકારી મંડળીઓ એક બાજુ આ બધા કૌભાંડો જે પણ થઈ રહ્યા છે અત્યારે હું કહી નહીં કેમ કે તપાસનો વિષય રહેશે પણ આપ શું કહેશો નામ ખાટલે ખોળ વાત શું છે ના ના ચોક્કસ હું દરેક વખતે એવું કહેતો જઉં છું કે ભાજપે થોડું રસ્તા ઉપર અને વિકાસની જે વાતો કરે છે એને ગ્રાઉન્ડ ઉપર લાવવાની જરૂર છે જો ખરેખર વિકાસ કરતા હોય તો એ એસી કેબિનમાં બેસીને કે રેડિયો મિર્ચી પર એડ આપવાથી કશું ના થાય આજે ટેકાના ભાવની ખરીદી રેડિયો મિર્ચી ઉપર ટેકાના ભાવની એડ આવે છે રેડિયો એટલે શું થયું રેડિયો મિર્ચીમાં એડ આપી પૈસા ક્યાં ખર્ચાયા એડમાં ખર્ચાયા તો એના કરતા ખેડૂતને એટલા આપવા જોઈએ એટલે શહેરમાં કઈ ખેડૂત છે તમે ને હું રેડિયો મિર્ચી ગાડીમાં સાંભળતા હોય તો છેલ્લો પોઈન્ટ આપનો શું છે ખાતર અને આ બધાને લઈને એટલે આ બધામાં સરકારે અધિકારીઓ ઉપર દંડા ચલાવવા પડશે કારણ કે આ અધિકારીઓને પણ કઈક ને કઈક લાલ આંખ નથી થતી લાલ આંખ નથી થતી ફાવતું એટલે એટલા માટે ફાવતું જડે છે જેમ મહેસૂલ ખાતામાં થઈ રહ્યું છે બધી રીતે સીએમ મુજબ એક્ઝેક્ટલી બળવંતસિંહ અમે માનીએ છીએ કે આ સરકાર સહકાર ક્ષેત્રમાં કોઈ દખલગીરી કરી શકશે નહીં કારણ કે સરકારના મંત્રીઓથી ધારાસભ્યોથી માંડી નાના મોટા પદ ધરાવતા લોકો એમાં સીધા સામેલ છે એમને ખલેલ કરવાની સરકારની હિંમત નથી આ ભ્રષ્ટાચારનો ભાગીદાર છે ભાગીદાર છે ને આ ભ્રષ્ટાચારનું તંત્ર સહકાર ક્ષેત્રમાંથી જાય છે મારી ખેડૂતોને આપના ટીવીના માધ્યમથી વિનંતી છે કે આપના મંડળીમાંથી ઉપાડાતા પૈસા આપના વીમામાં મળતો લાભ દરેક વસ્તુમાં તપાસ કરો અને અવાજ ઉઠાવો નહીતર તમે પોતે લૂંટાશો આમાં સરકાર કંઈ કરી શકશે એવું અમને લાગતું નથી કારણ કે આખું સહકારી ક્ષેત્રનું માળખું સડેલું છે અને વ્યવસ્થિત રીતે આ તંત્ર ચલાવી રહ્યું છે ઓચિંતા વિદેશી કંપનીઓ માટે ખેડૂતો સંમતિ લીધા વગર જમીન પણ પડાવી લેવામાં આવે છે અમારા કોમેન્ટો આવી રહી છે અત્યારે આપને પણ કહી દઉં ઉપર કેસ થઈ ગયો મે વેલી હા ને કઈ વાંધો નહીં અમે કોમેન્ટ કરી શકે છે લોકો પોતાના પ્રશ્નો પૂછે તો અમે જવાબ બી આપી શકીએ છીએ અરે બુલેટ ટ્રેન ના જોઈએ ભારત ને ભાઈ તમે જો નહીં જોઈએ આઈએનએસ પે જઈને રાજુ ભાઈ છે કલાક વાત કરશો આપ કેવા બુલેટ ટ્રેન પર નતા બુલેટ નથી જોતી સીધા આપ એક વસ્તુ છે સિદ્ધાર્થભાઈ સરકાર તરીકેની જે જવાબદારી ખેડૂતો માટે છે એમાં આમાં સરકાર જવાબદારી છે કે નહીં ખોટું થયું છે પણ 100% દરેક વસ્તુ સરકારની જવાબદારી હોય છે મને મને કમ્પ્લીટ કરી લેવા દો બધાને સમય આપો છો મને 10 સેકન્ડ આપો સરકારે ખેડૂતો માટેના કામો કર્યા છે આજે મને ખાલી એક સામાન્ય માણસ તરીકે એટલી ખબર પડે કે જ્યારે ટેકાના ભાવ આપવા પડે એનો મતલબ છે કે ઉત્પાદન વધ્યું છે ખેડૂતોની મહેનતથી વધ્યું છે હું એમ નથી કહેતી કે કોઈ બીજાએ મહેનત કરી છે પરંતુ એ ખેડૂતોની મહેનતથી વધ્યું છે તો સામે સિંચાઈનું પાણી ગયું છે સારું બિયારણ ગયું છે એપીએમસીની અંદર ગોડાઉન બન્યા છે ઓનલાઈન ખરીદી થઈ છે ટ્રેક્ટરો કે ટ્રકો લઈને બહાર બેસવું નથી પડતું ચિઠ્ઠી આપે છે અને કોઈ વચ્ચે વચેટીઓ નથી એના અકાઉન્ટમાં ડાયરેક્ટ પૈસા જાય છે આજે એને નાના મોટા કર્જ લેવાની જરૂર નથી 6000 રૂપિયા ખાતામાં સમ્માન નીધી જાય છે ખાતર પણ સારું જાય છે ખાતરની અંદર જે પણ કઈ હશે ચમરબંદીને સરકાર જેલના ચડિયાની પાછળ નાખશે સરકારની જવાબદારી છે ચમરબંદી કોણે ખબર નહીં પડે હાલમાં ચમરબંદી પકડવાની કરે છે ઓકે ચલો આ ચમરબંદી કોણે માં ખબર નથી આપ સૌ કોંગ્રેસ વાળા ભાજપ ના ડિક્શનરી માં કયો છે મને ખબર નહીં પડતી કોંગ્રેસ વાળા ધીસ ડિબેટ કેન ગો ઓન પણ શ્રદ્ધાબેન બળવંતભાઈ પ્રશાંતભાઈ અને કૈલાશભાઈ આપ ચારેનું ખૂબ ખૂબ અભિનંદન આભાર પણ વ્યક્ત કરું છું એટલા માટે કેમ કે આ મુદ્દાઓ આજે ઉઠાવવામાં આવ્યા છે તે અગત્યના મુદ્દાઓ છે આ મુદ્દાઓ એટલા માટે કેમ કે અમે સરકારી અને સહકારી મંડળીઓ જોઈએ છે તેની પણ કામગીરી સમજવી પડશે તે માળખું પણ સમજવું પડશે અને બીજી વસ્તુ વિપક્ષને પણ હવે એ રીતે પૂરજોશથી રસ્તા પર ઉતરવું પડશે જેથી કરીને સરકાર તેમની વાત માને બીજી વસ્તુ એ વાત પણ હું આમાં કહેવા ઉમેરવા ઈચ્છું છું કે જે ખેડૂત આગેવાનો હોય છે તે કોઈ પણ પાર્ટીના હોય જે પોતે ખેડૂત થઈને મંત્રીઓ પ્રધાનો બનતા હોય ત્યારબાદ તે ખેડૂત સમુદાયને ભૂલી જતા હોય છે એ પણ જરૂરી છે કે સંસદમાં એ રીતને અવાજ ઉઠાવે અને એ જ રીતે એ જ પડખે કોઈ પાર્ટીના નેતા તરીકે નહીં પણ ખેડૂત તરીકે
પાછા જ્યારે તે પોતે ખેડૂત હતા અને જ્યારે તેમની માંગણીઓ નહોતી સંતોષાતી તો જે તે પોકાર કરતા હતા તે પોકારને તે સમજે અને લોકો પાસે આવે અને આને લઈને રાજકારણ ન કરવામાં આવે આ વાત અમે વારંવાર કહીએ છીએ પણ પ્રત્યક્ષ અપ્રત્યક્ષ રીતે પાર્ટીઓ જોડાયેલી હોય છે. આજે પણ અમે આ જાણવાનો પ્રયત્ન કર્યો. અગત્યની બાબત એ છે કે જે ખાતરને લઈને આવનારા દિવસોમાં આના પડઘા કઈ રીતે પડશે એક અગત્યનો પ્રશ્ન છે. ન્યાય ખેડૂતો સાથે થશે કે કેમ અત્યારે આ તપાસનો વિષય છે. આમાં ન્યાય થશે નહીં થશે આગળની વાત છે. પણ હા, એક સારી વાત આ ડિબેટમાં આ રહી કે જવાબદારી સરકારની નક્કી થવી જોઈએ. જે લોકો આમાં સંડોવાયેલા છે તેમાં ત્વરિત કાર્યવાહી થવી જોઈએ. જેમ કે આ ફાસ્ટ ટ્રેક કોર્ટની વાત અમે કરતા હોઈએ છીએ આ પણ એટલો જ ગંભીર મુદ્દો છે કેમ કે ખેડૂતો આપઘાત કરવા મજબૂર થઈ જતા હોય છે. હાલ રજૂઆતમાં આટલું જ. આપશો રજા. નમસ્કાર.